ઉત્તર પ્રદેશથી સાયકલ યાત્રા પર નીકળેલા ત્રણ યુવાનો ચારધામ બાર જ્યોતિર્લિંગ યાત્રા અને દેશભરમાં નશામુક્તિ ભારત બેટી બચાવો પર્યાવરણની જાળવણી માટેના સંદેશો લઈને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પહોંચ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું સપનું છે કે મારા દેશને નશામુક્ત ભારત બનાવવા બેટી બચાવો બેટી પઢાવો પર્યાવરણની જાળવણી કરી દેશના યુવાનોને સશક્ત બનાવી આત્મનિર્ભર બનાવવાના અથાગ પ્રયત્નશીલ રહી દેશનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વિવિધ યોજનાઓ દ્વારા સમાજને એક સરળ રાહ ચીંધી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશથી સાયકલ યાત્રા પર નીકળેલા ત્રણ યુવાનો દિનકર દાસ અયોધ્યાથી, જ્વાલાસિંહ કન્નૌજથી અને તેજસ્વી ઉપાધ્યાય બનારસ વારાણસીથી ચારધામ બાર જ્યોતિર્લિંગની યાત્રા અને દેશભરમાં નશામુક્ત ભારત બેટી બચાવો પર્યાવરણની જાળવણી માટેનો સંદેશો લઈને સોમનાથથી દીવના કુદમ ગામે પાંચ પાંડવ સ્થાપિત સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવના શરણે પહોંચ્યા હતા. દીવ મુકામે પાંચ પાંડવ સ્થાપિત ગંગેશ્વર મહાદેવના શરણે શીશ નમાવી સમુદ્રની ગંગારૂપી લહેરો દ્વારા પાંચ શિવલિંગો પર જળાભિષેક નિહાળીને મહાદેવના દર્શન કરી ભાવ વિભોર થઈ ગયા હતા. અને સમાજના દરેક લોકોને કોઈ પણ જાતનો નશો ન કરી બેટી બચાવો અને પર્યાવરણની યોગ્ય જાળવણી કરી કરાવીને કુદરતે આપેલ આ પવિત્ર શરીરની યોગ્ય જાળવણી કરવા માટેનો સંદેશો લઈને દીવ પહોંચી ગંગેશ્વર મહાદેવના દર્શન કરી આનંદિત થઈ ગયા હતા. મીનાક્ષી કટવી, ચેડેશ ટીવી, દીવા.